बनासकांठा जिला में कोरोना बेकाबू बन्यो छे। 1300 उपरांत केस बनासकांठा में सरकारी चोपड़े नोंधाया छे। आ मात्र सरकारी आंकड़ो छे, परंतु दर्दियों आनाथी त्रण गणा छे। शहरों में तो संक्रमण फैलायू हतुं, परंतु हवे गामडाओं पण आ संक्रमण में वधारो थयो छे, जेने लईने अनेक गाम तालुका मथक स्वैच्छिक लॉकडाउन तरफ मार्गे जई रह्या छे। जिल्लाना वहीवटी तंत्र माटे चिंतानो विषय छे कि कोरोनानुं संक्रमण ग्राम विस्तारोमां फैलाई गयुं छे। गामडाना लोको तालुका मथको पर अने शहेरोना काम अर्थे खरीदी अर्थे आवता होय छे अने शहेरोमांथी संक्रमण लईने गामडाओमां जाय छे। जो कि गामडाओमां वधु संक्रमण न फैलाय तेने लईने हवे गामडाओ पण स्वैच्छिक लॉकडाउन तरफ मार्गे वळ्या छे। ત્યારે કાંકરેજના ખીમાણા, સિહોરી, થરાદ સહિતના ગામો સ્વૈચ્છિક લોકડાઉનના માર્ગે વળ્યા છે। ચાર દિવસથી તો કેસ ઘણા જ વધી જાય છે અને એના હિસાબે અમારે કોકરેજ તાલુકામાં પણ હાલે શનિવારે હોજે 7 વાગ્યાથી લગીને સોમવાર સુધી લોકડાઉન રાખ્યો છે, એટલે બજાર સળંગ બંધ જ છે। કેમ કે હવે વસ્તી નહીં, હવે બીક લાગે છે ને, એટલે માસ્ક બધું ફરજિયાત થઈ ગયો અને સોશિયલ ડિસ્ટન્સ જ જળવવું જ પડે અને 2 ગજ દૂરી રાખવી જ પડે હવે, કેમ કે હવે દાડે ને દાડે સ્થિતિ વકરતી જાય છે। એટલે અમારે આજુબાજુ બધે હવે કેસ આવ્યા જ જાય છે, જે ગોમરિયામાં છે, ખેમાણા છે, સિયોરી છે, બધે જગ્યા લોકડાઉન જેવી જ સ્થિતિ છે, લોકડાઉન જેવું જ છે, બધે જણા પાળે જ છે અને કોરોનાની સંક્રમણ અટકે અને તેની ચેન તૂટે એ હેતુથી ગામડાઓમાં લોકડાઉનનો નિર્ણય લેવાયો છે, જે એ સારી બાબત છે। જોકે જે પ્રકારનું સંક્રમણ વધી રહ્યું છે અને દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ઓક્સિજનો, ઇન્જેક્શનો અને સારવાર માટે હાલાકી ભોગવી રહ્યા છે, પરંતુ હવે આ સંક્રમણની ચેન તોડવી જરૂરી છે અને આ ચેન તોડવા માટે હવે ગામડામાં એ પહેલ કરી છે કે સારી બાબત છે, દરેક ગામડાઓને આ તાલુકા મથકો પરથી પ્રેરણા લઈને સ્વયંભૂ બંધ રાખવું જોઈએ અને કોરોના સંક્રમણને અટકે તેવા પ્રયાસો કરવા જોઈએ। કોરોના સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં પરિસ્થિતિ બેકાબૂ થઈ રહી છે। કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ઓક્સિજન અથવા વેન્ટિલેટર બેડની વ્યવસ્થા નથી। સંક્રમણ ગામડાઓ તરફ ફેલાઈ રહ્યું છે। ગામડાઓમાં સંક્રમણ કે વધુ સંક્રમણ ના ફેલાય તે હેતુથી સ્વયં ગામડાઓમાં લોકડાઉનના માર્ગે જઈ રહ્યા છે, પરંતુ ગંભીર બાબતે એ છે કે ગ્રામ વિસ્તારોમાં કોરોનાએ કબજો લીધો છે।